નમસ્કાર મિત્રો, આજે આપણે મેરડીમાના દર્શન કર્યા. હવે ત્યારબાદ જે આપણે જે તાવો મેરડીમાનો છે તે આપણે જોઈ શકો છો. 35 સોલા આપ્યા છે. ઓલપાની સાઈડ એટલા સોલા છે. આશરે એક સાથે 6 જણાને માતાજીનો તાવો બનાવો. અત્યારે અમે 8 વાગ્યાના સમયમાં અહીં 7:30 પહોંચી ગયા હતા, પણ અત્યારે રસોડામાં અહીં 8 વાગે આવ્યા છે. અને અત્યારે 2-3 તાવા તો અત્યારે ચાલુ થઈ ગયા છે. ઓલરેડી રવિવારના દિવસે અહીંયા 60-70 તાવા ઓલરેડી હોય છે, અને દિવાળીના મહિનામાં ઓલરેડી 80-90 તાવા ચાલુ થઈ જાય છે એક જ દિવસમાં. એટલો માતાજીને શ્રદ્ધા ભાવ અને બધાને માતાજીના કામ એ ખૂબ જ થાય છે, અને લોકોને શ્રદ્ધા એટલી માતાજી પ્રત્યે છે. માતાજી કામ એવા કરે છે. તો આજે આપણે આમાં આપણે શાક બનાવવાનું છે ગ્રીન પાત્રાનું. સાહેબ, આપણે તુરિયા પાત્રાનું મેં કહેલું હતું, પણ આ એક અલગ શાક આખું હું બનાવવા જઈ રહ્યો છું. તેના માટે મેં અહીંયા બધા મસાલા ઓલરેડી તૈયાર છે. હું આને એક પછી એક મિક્સરમાં ક્રશ કરીશ, પછી તમને બધા મસાલા તમને બતાવીશ. નાખીશ ત્યારે કહીશ જ તે. તો અહીંયા રાજુભાઈ ગઢવી આ પૂરી બનાવી રહ્યા છે. આમાં તેલનું મોણ નાખી રહ્યા છે, અને આપણે રાજુભાઈને પૂછીએ એ માતાજીનું મેરડીમાંનો એક તાવો જે બનાવવાની રીત છે આખી. ગોપાલભાઈને તો ખ્યાલ જ છે, એ તો રસોઈ છે પોતે. પણ આ મેરડીમાંના તાવામાં એક ગળી હુંવાળી બને છે, અને બહુ સરસ. આ મેરડીમાંનો એવું ખાસ છે મિત્રો કે અહીંયા કોઈ બી એક પણ ખરાબ તાવો બનતો નથી. ગમે એવો શીખાઉ કારીગર હોય કે પછી ગમે એવો માણસ હોય, કોઈ પણ આવે તો એમ કહેશે કે ભાઈ અમને ટેસ્ટી બહુ લાગે છે, કેમ કે માતાજીની આમાં એટલી શક્તિ છે કે અહીંયા કોઈ ખરાબ વસ્તુ થતી નથી, અને બહુ જ સરસ તાવો બનશે. તમે મિત્રો આપણે પછી ગોપાલભાઈ પરિચય કરાવશે. ખાસ કરીને આગળ સોવાળી બને છે, અંદર નાખવામાં આવે. એમાં ગોપાલભાઈ એવું હોય છે કે આપણે જેટલું માનતા કર્યું હોય એટલું આપણે તાવાનું લોટ લેવાનો હોય. ઘઉંનો સવા પાલી, કોઈ પાલી કરે, કોઈ માણું કરે, એ પ્રમાણમાં આપણે માણસો હોય તો વધી પણ શકાય. એમાં 1-2 કિલો વધુ તમે લોટ નાખી શકો. આપણે તો હવા પાલીનો હતો, પણ આપણે એક આપણે ભાઈ ધર્મેશભાઈનો પણ તાવામાં ભેગો છે, ભેગા પણ તાવા કરી શકે મિત્રો. કે આમાં જેટલું તમે પ્લસ કરી શકો, જેટલા માણસો એટલે હો માણસો હોય તો એની પ્રમાણમાં લોટ કરી શકો. એમાં આની અંદર આપણે નાખવામાં શું આવે છે પૂરી? આમાં મિત્રો આ જે ઘઉંનો લોટ હોય છે, તેલ હોય છે, તેલનું મોણ હોય છે, અને પ્લસ ગોળનું પાણી, એટલે હુંવાળીનો લોટ બંધાઈ જાય, અને એ શુદ્ધ સિંગ તેલમાં તળી નાખવાનું આવે છે. તો હું તમને બતાવું ગોળ. આ ભાઈ આપણે અહીં ખમણે છે આ રીતે સાકુએ, આ રીતે આપણે ગોળ ખમણવાનો છે, જોઈ શકો છો. આ પછી પાણી જે છે તે આપણે આ જે હુંવાળી કહેવાય છે માતાજીની, આ પૂરી બને ને હુંવાળી કહે છે. આ હુંવાળીની અંદર એ એડ કરવામાં આવે છે, પછી તેનો લોટ બાંધવામાં આવે છે. અને આગળ જતા હું તમને બતાવીશ આપણે જે હુંવાળી બની જાય પછી જે આપણે તળશું એને તાવો કહેવામાં આવે છે. તો આમ તો બધે તાવા થતા જ હોય છે મેરડીમાંના, પણ આજે હું તમને દર્શક મિત્રોને ખાસ અહીંયા હું જ્યારે આવ્યો છું તો ત્યારે હું મને એમ થયું કે આપણા દર્શક મિત્રોને બતાવી મેરડીમાંનો તાવો કઈ રીતે થાય છે. ઠોંડા ગામ છે અને આ મેરડીમાંનું ધામ છે, આગળ તમને બતાવી. ચાલો મિત્રો, આપણે જે તાવામાં જે પાત્રાનું શાક બનાવવાનું છે તે હું તમને બતાવું. જે આપણે બધી ગ્રેવી તૈયાર કરી નાખી છે, આ આપણો ખડો મસાલો છે, તમાલપત્ર છે, લવિંગ છે, તજ છે, આ બાદિયા છે, આ એલચી છે, અને આ જાયફળના ફૂલ એટલે કે જાવેત્રી, આ આપણો મીઠો લીમડો, આ શુદ્ધ સિંગતેલ છે. આ હું 60 વ્યક્તિઓ માટે બનાવું છું એટલે 2 લિટર સિંગતેલ લીધું છે. આ મગતરીનો ભૂકો છે. આ છે 500 કાજુ અને 300 ગ્રામ દ્રાક્ષ. આ છે વરિયાળી અને આખા જીરાનો મસાલો મિક્સરમાં ક્રશ કર્યો છે. આ તલનો ભૂકો કર્યો છે. આખા તલ છે વઘારમાં નાખવા માટે. આ છે વરિયાળી, એ પણ વઘારમાં નાખવા માટે. આ છે આખું જીરું, એ પણ વઘારમાં નાખવામાં. આ છે સિંગદાણાનો ભૂકો. અને હવે જે હું તમને કહું છું
નજીક આવજો. આ છે આપણા પાત્ર. આ રીતે આપણે એકના બે કરવાના છે. અને આ ટમેટાની ગ્રેવી છે 3 કિલો જેવી, અને આ 8 કિલો જેવા આપણા તુરિયા છે. તુરિયાનું કટિંગ એકદમ આવું કરવાનું છે, એક ચકડી કરીને વચ્ચે એક કાપો માંજ્યો એટલે એકના બે થઈ જાય. આ છે 3 પાણી કોથમરી, એઠે ડુંગળીની ગ્રેવી છે, અને આદુ મરચાંની ગ્રેવી અત્યારે થઈ રહી છે. તો હવે આપણે આ તપેલું આપણે શાકનું મેકી દઈએ છે. તો ચાલો મિત્રો, આપણે હવે આપણે વઘાર મૂકવા માટે શુદ્ધ સિંગ તેલ આપણે આની અંદર નાખી રહ્યા છીએ. 1 લિટર આપણે ઓલરેડી નાખ્યું, 1 લિટર આપણે નાખી દીધું છે, અને 2 લિટર પણ આપણે નાખી રહ્યા છીએ. જો તમે તેલનો ઓછો ઉપયોગ કરતા હો તો ઓછું રાખવાનું, પણ આ શાકમાં મોસ્ટલી તેલ થોડુંક વધારે હોય તો શાકમાં મજા આવે છે. તો જે આપણે જે સુવાળી બનાવવાની હતી જે પૂરી, તે આપણે ગઢવીભાઈએ બનાવી છે. ચાલો તમને બતાવું, જોઈ શકાય છે. હા, મિત્રો તૈયાર થઈ ગઈ. અને આ રોટલો કહેવાય મેરડીમાંનો, આ માતાજીને જારવામાં આવે છે. આ રીતનો રોટલો બનાવવાનો હોય, 5 પૂરી હોય, અને પછી આ મેરડીમાંને ધરાવવાનું હોય, અને એને આપણે ત્યાં જારી પછી આપણે માનતા, એની માનતા હોય તે પૂરી કરે છે. આ બધા મિત્રો પૂરી બનાવે છે. અમારે અહીંયા પરેશભાઈ છે, આ તુલસી કાકા છે, અહીંયા બધા જો બધા મિત્રો ફૂલ મહેનત કરી રહ્યા છે આપણા શાકને સફળ બનાવવા. આપણી પૂરી એકદમ સુવાળી તૈયાર છે, અને આપણી સાથે રામભાઈ છે. જય માતા. રામભાઈ, મજા કેવું ભાઈ? મજા આવે. અરે પણ રામભાઈ સરસ રીતે આપણે પૂરી તળી રહ્યા છે. તો મિત્રો, મારી સાથે છે વિવેકભાઈ ગઢવી, અને તે આપણને એક સરસ મજાનો જે કાઠિયાવાડમાં જે ગઢવી ભાઈઓ જે ગાય છે દુહા, એક સરસ મજાનો પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે, અને એક દુહો આપણને લલકારે. તો વિવેકભાઈ એક દુહો ગાય સંભળાવો. આપણે પ્રથમ તો અહીંયા માતાજીના મંદિરે છીએ, તો એક માતાજીનો દુહો ગાય નાખી. કે આવડમાં ડાડાળી ભીર કરાતો દૈત્ય ભાળી, ત્રણ ભુવન મેં મુંદે તાળી, રેંડે રાવણ સીતા વાળી, અરકર પીજી પર્વ વાળી, જૂર જમાતો ઝાંઝરિયાળી, ગાકાદરીય વાણ ગીલાવા, ભક્તિ ચારણ ભેજા ભાંગે, થાપી થાપી નાખું થાણું, વી બુજાળી તોય વખાણું. હવે આપણે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો ભોળાનાથને યાદ કરવા પડે. તો બબ કે ગણ ભૂત ભયંકર, ભૂતળ નાથ અંધકર, તક નમે ભણ કે તલયાંબર બાધાય, ભંકર ગાજત જંગર પાવ ગતે, ડમરૂય ડંડ કર બાહ જન કર, બાહ જન કર, બાહ જન કર, શંકર તે કઈ લાજ સરે, પરમેશ્વર મોદ ધરી પશુપાલન, કામ પજાલણ નાચ કરે જીરે, કામ પજાલણ નાચ કરે જીરે, કામ પજાલણ નાચ કરે. જય હો, જય હો, જય માતાજી. તો ચાલો મિત્રો, આવી મોજ તો આપણે આજ આખો દી કરવાની જ છે, અને હવે આપણે વઘાર નાખીએ. તો સૌ પ્રથમ આપણે ખડો મસાલો લીધો છે. પહેલાં તમાલપત્ર, થોડોક પવન પણ આવી રહ્યો છે. પહેલાં આપણે તમાલપત્ર નાખી રહ્યા છીએ, ત્યારબાદ લવિંગ, બાદિયા અને તજ, અને એલચી, આ છે આપણી જાવેત્રી, આ છે આપણો મીઠો લીમડો. હવે આપણે આ નાખવા રહ્યા છીએ વરિયાળી, આ છે આખું જીરું, આ છે આપણા તલ, આપણો આ ખડા મસાલો એકદમ વઘાર તૈયાર છે. આપણે આમાં હિંગ નાખી રહ્યા છીએ, અને હવે આ છે આપણા તુરિયા. પણ 9 કિલો આપણે તુરિયા અંદર નાખ્યા છે, ઓલરેડી 10 લીધા હતા, પણ માથેની રઘુને એવું કાઢ્યું હોય એટલે 9 કિલો જેવા તુરિયા થયા છે. વજન આપણે સરસ રીતે તુરિયાને આપણે 15 મિનિટ શેકશું એટલે તુરિયા ગળવા મળશે, એની મેળે થોડુંક તુરિયામાંથી તમને પાણી પણ સોરશે. મિત્રો, આપણે હવે આમાં મીઠું નાખવાનું છે જરૂરિયાત મુજબ. 60 વ્યક્તિ છે એટલે હું 25-30 ગ્રામ જેટલું મીઠું
એડ કરી રહ્યો છું, તમારે જરૂરિયાત મુજબ બનાવો ત્યારે નાખો. તમે બધા તોડી આ રીતે ગળી ગયા છે. મિત્રો, આપણા પાતરા હવે ધીરે ધીરે સડી ગયા છે, કમ્પ્લેટ જોઈ શકો છો, એકદમ ગળી ગયા છે તેલમાં. હવે આપણે એની અંદર થોડી હળદર નાખી દઈએ, 30 ગ્રામ જેટલી આપણે હળદર નાખવાની છે આમાં, કેમ કે આ શાકમાં આપણે લાલ મરચું નથી નાખવાનું. એટલે 30 ગ્રામ હળદર આપણે નાખી છે. આ છે લીલા મરચાં, 500 ગ્રામ લીધા મોળા, એ આપણે અંદર નાખી દેવાના છે. એ પણ આપણે ગ્રેવી કરી છે મિક્સરમાં, એ આપણે અંદર નાખી દઈએ. આ છે આપણે 3 કિલો ટમેટાં, અને ટમેટાની ગ્રેવી આપણે ધીરે ધીરે આપણે નાખી દઈએ. આ રીતે આપણે ટમેટાની ગ્રેવી પણ મિક્સ કરી લઈએ અંદર, કે આપણે 60 વ્યક્તિઓ માટે આપણે જે બનાવ્યું છે શાક, એમાં આપણે 300 ગ્રામ જેટલા તલ નાખ્યા છે, એમાં થોડાક આપણે ગ્રેવી કર્યા છે. હું ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ લખેલું કેટલી કેટલી વસ્તુ અંદર નાખી છે તે. આપણે ટમેટા નાખી દીધા છે, હવે આપણે આદું મરચાં નાખવાના છે, આદું અને લસણ મરચાંને. તો આપણે 100 ગ્રામ જેટલું આદું છે તે પણ આપણે એડ કરી દેવાનું છે. આ 70 ગ્રામ જેટલું લસણ છે લીલું આપણે લીધું છું. તો આપણા મિત્રો પાતરા 4.5 કિલો પાતરા લીધા હતા, એમ જોઈ શકો છો એકદમ ફ્રેશ પાતરા છે. અને હવે આપણે તેની અંદર ધીમે ધીમે નાખી દઈએ. હા મિત્રો, આપણે 1 થી 1.5 લિટર જેટલું પાણી એડ કરવાનું છે. આપણે પાતરા નાખ્યા એટલે એ રસો સૂચી જશે. આ મિત્રો છે વરિયાળી અને આખા જીરાનો ભૂકો, એ આપણે એની અંદર નાખવાનો છે. આપણે કોઈ ગરમ મસાલો નથી નાખવાનો, પણ નેચરલ જે મસાલો આવે છે એ બધો આપણે હાથે બનાવ્યો છે, કોઈ પણ પ્રકારનો બહારથી નથી લાવવાનો. આ છે મગજરીનો ભૂકો, જે કે તરબૂચના બી ઘણાને ખ્યાલ ન હોય. આ 300 ગ્રામ આપણે નાખ્યો. આ છે શિંગદાણાનો ભૂકો, 500 ગ્રામ શિંગદાણા હતા તેનો ભૂકો. આ છે 200 ગ્રામ તલ, એનો ભૂકો કર્યો છે. આ છે 500 ગ્રામ ગાજુ. આ છે લીલવા દ્રાક્ષ. તમે જોઈ શકો છો આપણું એકદમ રજવાડી ગ્રીન શાક તુરિયા પાત્રાનું બની ગયું છે. હવે તેને આપણે ઘડીક છડવા દેવાનું છે. જેવું તેલ માથે આવશે એટલે એકદમ પંજાબીને પણ આંટી મારે એવું આપણો આ કાઠિયાવાડી શાક તૈયાર થઈ જશે. આ છે ધાણા જીરું. હવે 100 ગ્રામ આપણે ગોળ નાખી રહ્યા છીએ એમાં. ગોળાની અંદર ઓગળી જાય એટલે એકદમ જોરદાર શાક આપણું બનશે. પહેલાં 1.5 લિટર જેટલું નાખ્યું હતું, અને હવે 1.5 લિટર નાખ્યું એટલે આપણું શાક એકદમ કમ્પ્લેટ. તો આપણે મિત્રો કોથમરી એવા નાખી દઈએ, આપણું શાક હવે રેડી થઈ ગયું છે. આ છે આપણે લીંબુનો રસ. પાંત્રીસ ml જેટલું આપણે નાખ્યું છે, ને તમારે ઘરે બનાવો તો તમારે જેવી ખટાશ લેવી હોય એ પ્રમાણે નાખજો, કેમ કે ઓલરેડી પાત્રાની અંદર થોડી ખટાશ આવે છે. તો ચલો આપણે ટમેટા નાખ્યા છે. ચાલો મિત્રો, જે આપણે વાટ જોતા હતા ગ્રીન શાકની, એ આપણું તુરિયા પાત્રનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. આ માતાજીની પૂરી પણ જરાઈ ગઈ છે. આ પૂરી થોડીક જાડી રાખવામાં આવે છે, પણ ખાવાની ખૂબ મજા આવે છે. તો ખાસ કરીને આપણા સબસ્ક્રાઈબરો માટે. અને હવે હું ટેસ્ટ કરું છું. સાથે તીખા મરચા છે અને
અડદ નો તળેલો પાપડ, શાકમાં લાલ મરચાનો ઉપયોગ નથી કરતા એટલે ચીખાશ થોડી ઓછી છે, પણ થોડો ગળપણ ઉપર આવશે જેમ આપણે ઊંજો ખાવી તેમ. ક્રિસમિસ કાજુને એવું નાખ્યું છે, તેનો પણ સરસ સ્વાદ આવે છે. અને તમે એકવાર બનાવો અને ખાઓ, મજા જ આવશે. કેમ કે આ શાક લગભગ કોઈ મેકેલું નથી, પહેલી વાર હું યુટ્યુબ ઉપર મેકી રહ્યો છું. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરજો, અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં કોમેન્ટ પણ મારતા રહેજો. હાલો મિત્રો, વિરલ કાંઠિયાવાળી ટેસ્ટમાં આવું નવી વાનગીઓ આવતી જ રહેશે.